નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 કુહુ ગુજરાતી પ્રથમ ભાષાની અંદર પાઠ નંબર 2 તેને તે ઉગશે એ એકમની અંદર કુકડીને કલગી ઉગે આ વાર્તાને મોટી મોટી સમજ મેળવવાના છીએ। માટે વિડીયો પર બને રહો, વિડીયોને એક લાઈક આપો, ત્યારબાદ અમારા વિડીયોને શેર કરવા માટે વોટ્સએપ ફેસબુક જેવી અન્ય એપ્લિકેશનની અંદર અમારા વિડીયો જરૂર શેર કરો। ત્યારબાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, ત્યારબાદ ઓલ ઉપર પ્રેસ કરો જેથી આવનારા અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। કોમેન્ટ બોક્સમાં જે કોમેન્ટ જરૂર કરો। તો દોસ્તો શરૂ કરીએ, ધોરણ 4 કુહુ ગુજરાતી પ્રથમ ભાષાની અંદર પાઠ નંબર 2 તેને તે ઉગશે, જેના પાના નંબર 23 ઉપર આપેલી વાર્તા કુકડીને કલગી ઉગે। નમસ્કાર બાળમિત્રો, ધોરણ 4ના બાળકો કુહુ નામનું ગુજરાતી પાઠ્યપુસ્તક કાઢશે, જેના પાઠ નંબર 2 તેને તે ઉગશે જે પાના નંબર 22 ઉપર આપ્યું છે તે કાઢો બાળમિત્રો। ત્યારબાદ આપણે પાના નંબર 23 ઉપર જોઈએ તો કુકડીને કલગી ઉગે એ વાર્તા આપી છે, તમે જુઓ બાળમિત્રો। હવે તમારે પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપવાનું નથી, હું તમને જે આ વાર્તા સમજાવું એમાં તમારે ધ્યાન આપવાની છે। બાળમિત્રો, આના પહેલાં મેં અગાઉ કુકડીને કલગી ઉગે એ વાર્તાનું વાંચન કર્યું હતું, એનો વિડીયો તમારે જોવો હોય તો ઉપર આઈ બટનની અંદર જોવા મળશે, આઈ બટન ઉપર ક્લિક કરી યુટ્યુબમાં તમે વિડીયો જોઈ શકશો। હવે જોઈએ આપણે વાર્તા કુકડીને કલગી ઉગે। બાળમિત્રો, વર્ષો પહેલાંની એક વાત છે, એક કુકડી હતી, એ હોશિયાર કુકડી હતી, ઈંડા સેવવામાંય હોશિયાર હતી અને પોતે ચણ વીણવામાં ખાવામાં હોશિયાર હતી અને એના બચ્ચા જે સાચવવા મોટા કરવા એમાં પણ એ હોશિયાર હતી, એ બચ્ચાને શીખવવામાં પણ એ હોશિયાર હતી, બધાને ખૂબ પ્રેમથી માનથી બોલાવતી હતી અને કુકડી તો હોંશે હોંશે અને પોતાના ઈંડાને સંભાળે, એટલે કે ઈંડાને સંભાળે એને પછી ઈંડામાંથી બચ્ચાને સેવતી અને બચ્ચાને પણ સંભાળે અને મોટા કરતી। કુકડીને હવે બે વાતે દુઃખ હતું, એક તો એ વાતનું દુઃખ હતું કે એનાથી ઊંચે ઉડાતું નહોતું, કોઈ ઊંચી જગ્યા હોય તો ઉડાતું નહોતું, અને બીજું એવું હતું દુઃખ એને કે એને રંગીન પીંછા નહોતા અને એને માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી, પણ હવે એનું તો શું થાય। હવે બાળમિત્રો જોઈએ તો કુકડીને નાનપણથી જ હોંશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડી અને પેલી વંડી હોય એના પર એના વંડી ઉપર બેસે અને આજુબાજુમાં જે કોઈ ઝાડ પાંદડા પક્ષીઓ આવ્યા હોય કે જે કોઈ દુનિયા હોય એને જોવાની ઈચ્છા થતી। હવે બિચારી કુકડીને તો ઉડતા આવડતું નહોતું, એટલે એને તો શું કરવું પડતું, જમીન ઉપર જ રહેવું પડતું, એ દોડવામાં કેવી હોશિયાર હતી, પણ દોડવું એ દોડવું અને ઉડવું એ ઉડવું, એટલે એને ઉડવાની બહુ જ ઈચ્છા થતી કે ઉડવું અને આજુબાજુના ઝાડ પર બેસવું અથવા વંડી પર બેસવું એવી ઈચ્છા ઘણી થતી। દોડવામાં તો હોશિયાર હતી પરંતુ ઉડતા તો નહોતું આવડતું અને ઉડવામાં અને દોડવામાં તો ફેર, તમને ખબર જ છે ને બાળમિત્રો। હવે કુકડી તો પોતાની જે આ હોંશની વાત હતી, જે ઉડવાની વાત હતી, કલગી ઉગવાની વાત હતી, એની માને કરી। હવે એની માએ એમ કીધું કે એ તો એમ જ હોય, કુકડીને ઉડતા આવડે નહીં અને કુકડીને માથે કલગી પણ ઉગે નહીં। કુકડી તો એની બહેનપણીઓને કહે તો એની બધી બહેનપણીઓ હસતી એની સામે કે એટલે શું કામ છે તારે આ વંડી ઉપર ચડી, જમીન ઉપર આપણે રમીએ છીએ, જમીન ઉપર આપણે દાણા ચણીએ છીએ, જમીન ઉપર આપણે ફરીએ છીએ, તો પછી તારે મેલને બધી વાતો કે અને જમીન ઉપર રહીને ખુશ રહે, તારે વંડી ઉપર ચડવાની જરૂર નથી, ચાલ આપણે સાત તાળી છંટા કુકડી જેવી રમતો રમીએ। હવે કુકડી તો ના છૂટકે દોડાદોડીમાં જોડાય, એને ઈચ્છા નહીં, એને તો વધારે ઈચ્છા તો એક કલગી ઉગે તે અને પેલી વંડી ઉપર ચડવાની, આ બે એને વધારે ઈચ્છા હતી। હવે કદી ન પણ જોડાય, કોક વખત જોડાતી નથી, એ જે એના બહેનપણી દોડાદોડી કરે રમત રમે પણ બહુ જોડાતી નથી, એ તો ઊભી ઊભી વંડી તરફ જ જોયા કરે અને મનમાં એક જ રડ, મનમાં એક જ ઈચ્છા, મનમાં એક જ લત કે મારે વંડીએ ચડવું છે। હવે એકવાર થયું એવું કે કુકડી તો વંડીની બહાર ઉકળા ઉપર ચણતી હતી, એટલે તમે જુઓ તો મોટાભાગના જે પક્ષીઓ રહ્યા એ પોતાના ખાવા માટે ખોરાકની અંદર એ જીવડાનો કે જીવાતનો ઉપયોગ કરતા હોય, એવા કુકડી તો ઉકળામાં ચણતી હતી, પગથી એ જે છાણ હોય એ આખું પાછું કરતી હતી અને ત્યાં શું થયું, એને એકાએક બે બિલાડીઓ જોઈ। હવે બે બિલાડીઓ તો શું હતી, ઝઘડતી ઝઘડતી આવી હતી, બે બિલાડી તો લડતી લડતીની જોડે દોડી આવી તો કુકડી તો બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ ઉડી કે પાસે પડેલા એક પથરા ઉપર એ ચડી ગઈ। કુકડીને એમ કે મને બિલાડીઓ ખાઈ જશે, તો એ પાસેના પથરા ઉપર જઈને બેસી ગઈ। બિલાડી તો લડતા લડતા આખી જતી રહી,
શાંતિ થઈ ગઈ અને કુકડીએ જોયું તો શું હતું, કુકડી તો પેલા પથ્થર પર બેઠી હતી। ઓ આટલે ઊંચે તો મારાથી હવે ઉડાય છે, હું ઉડતા શીખી ગઈ છું। કુકડી તો ચકિત થઈ ગઈ। કુકડી તો ચણવાનું ભૂલી અને વારે વારે ઉડી અને પછી શું કરે, પથરા ઉપર બેસે, ઉડીને પથરા ઉપર બેસે, વળી નીચે ઉતરે અને વળી ઉડીને પાછી પથરા પર બેસે। કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકી જતી અને નીચે પડે તો એ પાછી શું કરતી, તો પથરા ઉપર ઉડવા માટે બેસવા માટે જતી। કુકડીને મજા પડવા માંડી। સાંજ સુધી તો કુકડી તો પથરા ઉપર ઉડ ઉતર કર્યા કરતી અને થાકીને સાંજે ફરી ત્યારે તો બહુ જ ખુશ હતી, આનંદમાં હતી, દાંત કાઢતી હતી, ખૂબ જ ખુશ હતી। કુકડીને તો ખુશખુશાલ જોઈ અને કુકડાએ તો પૂછ્યું કે કેમ આટલે આજે કે ચણવામાં વધુ સારું મળ્યું, ઈયળો ખાવામાં વધારે મળી, ઉકડામાંથી વધારે ખાવાનું મળ્યું, તો રાજીના રેલ કેમ આટલી બધી છે। તો કુકડીએ તો જે પથરા ઉપર ચડવાની વાત હતી એ શું કર્યું, કુકડાને બધી વાત અનુભવની વાત કરી કે ભાઈ હું કે કુકડા ભાઈ હું પથ્થર આગળ કે ઉકડા આગળ ચણતી હતી અને બે બિલાડીઓ ઝઘડતી ઝઘડતી આવી અને એમના ડરથી હું પથરા ઉપર બેસી ગઈ, એ બધી આખી વાત કરી અને મને પથરા ઉપર બેસતા આવડી ગયું। રહેવા દે ને, હવે તારે શું કામ છે આવા શોખ કરીને સાની માની જમીન ઉપરે અને દાણા ખા। કુકડીએ તો કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં, એટલે કુકડાએ સારી વાત ના કરી, એને પ્રોત્સાહન આપ્યું નહીં। મારે તો તારી જોડે વંડી પર બેસવું છે, બહારની દુનિયા જોવી છે। કુકડીએ પોતાની અભિલાષા કુકડાને વાત કરી દીધી કે મારે આવું કરવું છે। વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ તો ન કર્યું એટલે કે મારે નહીં કરવાનું, મારે પણ એ વંડી ઉપર જઈને બેસવાનું અને આજુબાજુ જોવાનું જ છે કે કુકડી તો જમીન ઉપર ચણ્યા થોડું કરવાનું હોય, કે જમીન ઉપર એનું ઉકડા ઉકેડા ઉપર એર્યા થોડા કે ઈયળો ખાવાની છે। એનાથી તો કુકડી તો શું કર્યું કે આમ રોજ ઉડ ઉતર કરી અને એનાથી થાકે એટલે કુકડી કુકડાને તારી તારીને જોયા કરે, કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એ નિરીક્ષા કરતી। ઊંચે ઉડીને શું મળવાનું છે તને, માથે કલગી થોડી ઉગવાની છે કુકડી, તું તો કુકડી જ રહેવાની ને, કુકડી તો એના પર બરોબર ખીજાણી ને, મને કલગી ઉગે કે ન ઉગે, કાગડા તારે શું કે, જા મને કલગી ઉગશે જોઈ લેજે તું। કાગડાને તો હસતો મૂકીને કુકડીએ તો વધુ મહેનત કરી અને ઉડવાનું શું કર્યું, શરૂ કર્યું। હવે તો કુકડી તો શું કર્યું, ધીમે ધીમે ઉડવા લાગી, ધીમે ધીમે પ્રયત્ન કરવા લાગી। આપણે પણ બાળ મિત્રો બેસી રહેવું જોઈએ નહીં, આપણે ગુજરાતી વિષયમાં ઓછા માર્ક્સ મળે તો એમાં વધારે મહેનત કરવી જોઈએ, ગણિતમાં ઓછા માર્ક્સ આવે તો આપણે વધારે મહેનત કરવી જોઈએ, બાજુવાળો મિત્ર કેવી રીતે દાખલા ગણે છે, કેવી રીતે લખે છે, કેવી રીતે વાંચે છે, એના અક્ષર કેવા આવે છે એનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ અને આપણે પણ આ કુકડીની જેમ મદદ કરવી જોઈએ। એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કુક કુકડે કુક, અને પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો। ત્યાં એણે શું જોયું, થોડી જ વંડી થોડે દૂર વંડી ઉપર કુકડી બેઠી હતી। તો કુકડી વંડી ઉપર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી, તરત જ કુકડાએ કીધું, અરે કુકડી તું અહીંયા। કુકડાએ તો નવાઈથી એને પૂછ્યું કે તને તો ઉડતા નહોતું આવડતું, તને તો ખાલી પથ્થરા પર બેસતા આવડતું ને તું હવે તો વંડી ઉપર બેસી ગઈ, હા હું હવે ચડી શકું છું વંડી ઉપર। કુકડી તો વટથી બોલી અને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી, પણ ચારે બાજુ જોવામાં શું જોયું ને, તો હંમેશા તો નીચેથી જોયેલા ચાંદને આજે કુકડીએ તો નજર સામે જોયા, ફક્ત પેલું શું હતું, ચાંદનું થડ નહોતું દેખાતું, ડાળી દેખાય પાંદડા દેખાતા હતા, પરંતુ આજે તો શું થયું, નીચેથી ઊંચે જોતા માંડ એ જોવા મળતા હતા ડાળના પાંદડા, એ નજર સામે હતા। કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ આવા અલગ અલગ જાતના એના બધા પક્ષીઓને એને જોયા, એ તો ઉકડ્યા પાસે જમીન ઉપર કશું જોવા નહોતું મળતું, આ તો ઉપર ચડીને બધું જોવા મળ્યું, એ તો પંખીઓને એણે ચાંદની ડાળે ડાળે ઝૂલતા જોયા। કુકડી તો ખુશ થઈ ગઈ, નવાઈ પામી, હરખેલી થઈ ગઈ, આનંદિત થઈ ગઈ। ત્યાં તો દૂરથી એક કાબર એને જોઈ અને એ ઉડીને કુકડી પાસે આવી અને વંડી ઉપર એની સાથે બેસીને બોલી કે એ કુકડી જો તો ખરી તને માથે કલગી ઉગે છે, હે ખરેખર, કુકડીએ પૂછ્યું, કુકડીએ પૂછ્યું તો હાસતો વળી કે હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોઢ ડાયા કાગડાને, તારે કલગી બધાને દેખાય છે, જો કે તારે કલગી ઉગી છે,
ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ, કુકડીને તો માથે કલગી ઉગી છે. બધાએ પાંખો ફફડાવી અને તાળીઓ પાડી. હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું નવું જોવા માંડ્યું અને શીખવા પણ માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને તે તો શીખવાડતી કે વંડી પર બેસી અને દેખાતી દુનિયાની આપણે વાતો કરવાની છે, અને વાતો કરવા માંડી. એનું ઈંડું સીવવાનું ચાલુ રાખ્યું, એને બચ્ચાને ચણ સીવવાનું ચાલુ રાખ્યું. આ બધા કામો જાતે અને સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મહેનત કરતી અને સમજાવતી કે આપણે પણ ઊંચે ઉડવું જોઈએ. ભલે આપણે માથે કલગી ઉગે કે ના ઉગે, ઉગવાની તો ખરી, પરંતુ આપણે મહેનત કરવી જોઈએ. આપણે કોઈની જેમ બેસી રહેવું જોઈએ નહીં. હવે કોઈકે માન્યું, કોઈકે ન માન્યું, પણ પોતાની સાથે વંડી સુધી તો ઉડતી કુકડીઓને જોઈ ને કુકડો ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીઓ કહ્યું કે કલગી ઉગી તો તે તો ઠીક મારા ભાઈ, પણ કુકડા જેવા રંગીન પીસા તમે ક્યાંથી લાશો કુકડીભાઈ? કુકડીભાઈએ સરસ મજાનો બધાને જવાબ આપ્યો. એટલે આનંદથી ઉભરાથી જુસ્સો ચડતો એને. હવે શું કરતી? તો કુકડો તો ખુશ થતો, વધારે દૂરથી ઉડે ને કુકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, કુકડીએ તો કહ્યું કે વખત છે ને પીંછા ઉગે પણ ખરા, કોને ખબર કે મારે આવા કુકડા જેવા પણ પીંછા આવશે. જો હું ઉડતા શીખી ગઈ ધીમે ધીમે, માથે કલગી પણ આવી, અને હવે ધીમે ધીમે મારે કુકડા જેવા પણ પીંછા આવશે. બાળમિત્રો, આ વાર્તા એક વખત તમે સાંભળી અને કદાચ વાંચ